ગુડ મોર્નિંગ ભલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને મિત્રો? ધોરણ 11માં એસપી અને સીસી એની અંદર આપણે આજે સીસીમાં ચેપ્ટર નંબર જે ત્રીજું છે, વાણિજ્યક પત્રનો બાહ્ય દેખાવ, એનો પાઠ નંબર ત્રીજો છે, એની વાત કરીએ છીએ. હવે બાહ્ય દેખાવની અંદર મિત્રો વાત થઈ હતી કે કાગળની પસંદગી, ટાઈપિંગ, હાસ્યો, ગડી કે સળ, પરિબીડિયું અને પરિબીડિયા પરનું લખાણ, છ વસ્તુ વિશેની વાત થઈ છે મિત્રો. તો ચાર વસ્તુ વિશે સમજી ગયા છીએ. આજે આપણે વાત કરવાની છે પરિબીડિયું એટલે કે એન્વેલોપ અને પરિબીડિયા પરનું લખાણ, જેને સુપરસ્ક્રિપ્શન તરીકે ઓળખવામાં આવે છે. અને આગળ તમને ખબર જ છે કાગળની પસંદગી વિશે આપણે સમજ્યા, પછી ટાઈપિંગમાં સમજ્યા, પછી હાસ્યો માર્જિન જેને ઓળખીએ છીએ, અને આપણે વાત કરી હતી તો કે ઘડી કે સળ વિશે વાત કરી છે. હવે આ વિડીયોની અંદર આપણે પરિબીડિયાની અંદર શું સમજવાનું છે એ વસ્તુની વાત કરીએ છીએ. ચાલો, પત્ર મેળવનારના હાથમાં પત્રો તો પરિબીડિયા ખોલ્યા પછી જ આવે છે. સૌથી પહેલાં તો પરિબીડિયું જ આવે છે અને તેથી તેની પસંદગીમાં ચીવટ રાખવી જરૂરી છે. હવે મિત્રો અહીંયા શું વાત છે તો કે પરિબીડિયું એન્વેલપની વાત કરે છે કે જો ભાઈ જે કોઈ પણ વ્યક્તિને તમે પત્ર મોકલશો એ પત્ર તો પછી ખોલશે, પણ સૌથી પહેલાં શું આવશે તો કે એના નજરમાં પરિબીડિયું આવશે. હવે જો એન્વેલોપ છે એની પસંદગી ખરાબ હશે એટલે કે ખોટી હશે તો સામેવાળાના મગજમાં એવું થશે કે જો પરિબીડિયું જ આવું છે તો અંદરનું લખાણ કેવું હશે. વાણિજ્યક પત્ર વ્યવહારમાં પત્ર ઉપરાંત બિડાણ સ્વરૂપે એક કે વધુ કાગળો ઉમેરાતા હોવાથી પરિબીડિયું ખૂબ નાનું વાપરવું યોગ્ય ગણાય નહીં. સામાન્ય રીતે આડું લંબચોરસ પરિબીડિયું વાણિજ્યક પત્ર વ્યવહાર માટે વપરાય છે. આ પરિબીડિયાનો કાગળ ઊંચી ગુણવત્તાવાળો અને પત્ર લખવા માટે વપરાયેલા કાગળ સાથે અનુરૂપ થાય એવો હોવો જોઈએ. હવે પરિબીડિયાની વાત કરે છે તો કે કેવા પ્રકારનું પરિબીડિયું છે એ તમે આમાં યુઝ કરી શકો છો એ કહે છે. તો કે ઘણીવાર એવું બનતું હોય છે કે આપણી પાસે બિડાણ એટલે કે અટેચમેન્ટ્સ વધારે હોય છે, તો પછી એ રીતનું પરિબીડિયું યુઝ કરવાનું. એટલે એવું કહે છે કે આડું અને લંબચોરસ પરિબીડિયું આવે છે એ વાણિજ્યક પત્ર વ્યવહાર માટે સારું ગણાશે, એટલે કે એના અનુરૂપ કહેવાશે આ પરિબીડિયા. હવે આગળ એમાં કહે છે કે પરિબીડિયાનો કાગળ એટલે કે જે પરિબીડિયાનું જે પેજ છે એનો જે દેખાવ છે એ તમે જે પત્ર લખ્યો છે એના પેજ એના દેખાવની સાથે અનુરૂપ હોય ને એવું તમારે આ વસ્તુ એટલે કે પરિબીડિયાને પસંદ કરવાનું રહેશે. આગળ કહે છે કે પરિબીડિયાના કાગળનો રંગ પત્રના કાગળના રંગ સાથે મેળ ખાય તો સુંદર દેખાવ રહે. આમ પત્રના કાગળનો રંગ સફેદ હોય તો પરિબીડિયું પણ સફેદ વાપરવું ઠીક ગણાય છે. અન્ય ચાખા રંગના કાગળનો પત્ર લેખન માટે ઉપયોગ કરવામાં આવ્યો હોય તો પરિબીડિયા માટે પણ તેવા જ રંગના કાગળનો પ્રયોગ થવો જોઈએ. સામાન્ય રીતે વાણિજ્યિક બાબતોમાં ઉપયોગમાં લેવામાં આવતું પરિબીડિયું જમણી બાજુ ઊભી તરફથી ખુલતું કે બંધ થતું હોય તેવી સંરચનાવાળું લેવામાં આવે છે. જમણી બાજુથી તમને ખબર જ છે કે કાં તો ઊભું અથવા આડું, એટલે કે ટૂંકમાં એ રીતના બંધ થતું હોય છે, ખુલતું કે બંધ થતું હોય છે ઊભું, એ વસ્તુની વાત છે. હવે અત્યારે પણ આપણે તો કોઈ બેન્કિંગ સેક્ટરમાંથી કે બીજી કોઈ પણ રીતના પરિબીડિયું એટલે કે એન્વેલપ આપણી પાસે આવતું હોય ને એ આપણને ખબર જ છે કે આ રીતનું પરિબીડિયું આવતું હોય છે, એટલે કે એન્વેલપ આપણી પાસે આવતું હોય છે. કઈ બાજુ ખુલતું હોય છે, ખુલતું કે બંધ થાય છે, તો કે જમણી બાજુ ખુલતું કે બંધ થતું હોય છે. આગળ, આ ઉપરાંત LIC ની રસીદો, બેંક કે અન્ય કેટલીક પેઢીઓના પત્રો માટે બારીવાળી પરિબીડિયુંનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણીવાર બેંકમાંથી કોઈ પ્રકારનો પત્ર વ્યવહાર થયેલો હોય તો તમને ખબર છે કે ઉપર બારીવાળું એટલે કે પ્લાસ્ટિકનો કાગળ એટલો ભાગ હોય છે એમાં પ્લાસ્ટિક ચોંટાડેલું હોય છે. એ શું કરવા? તો કે એક તો બેંકમાંથી કોઈ ડોક્યુમેન્ટ્સ આવે છે અગત્યના હોય છે એટલે ટપાલી એ અંદરની વસ્તુ જોઈ ન લે, એટલા માટે ત્યાં બારીવાળું કાગળિયું હોય ને ત્યાં એમાં તમારું એડ્રેસ દેખાઈ આવે છે. કારણ કે ઘણીવાર એવું બનતું હોય છે કે બેંકની કોઈ વસ્તુ હોય તો એ ગોપનીય રાખવાની હોય છે મિત્રો, તો એ જોઈ ના શકે એટલા માટે ત્યાં એડ્રેસ આવી જાય એવી જ રીતને બારી રાખેલી હોય છે. જોઈએ આગળ કે
આવા પરિબીડિયામાં પત્ર મેળવનારના સરનામાની જગ્યાએ બારીવાળો ભાગ એટલે કે કપાયેલો ભાગ રાખી ઉપર પાતળો પારદર્શક કાગળ લગાવેલો હોય છે કે જેથી મેળવનારનું સરનામું જે તે પત્રના ભાગ સ્વરૂપે લખાયું હોય તે સ્પષ્ટ રીતે વાંચી શકાય. આવા પ્રકારના પરિબીડિયાનો પ્રયોગ થતો હોય ત્યારે પત્રની ગળી એવી રીતે વાળવી કે જેથી પત્ર મેળવનારનું સરનામું બારીવાળા ભાગની બરાબર નીચે આવે અને પત્રની અંદર લખેલું આંતરિક સરનામું સ્પષ્ટપણે જોઈ શકાય. આ કારણ પરિબીડિયા ઉપર પત્ર મેળવનારનું સરનામું ફરી ટાઈપ કરવું પડતું નથી. સામાન્ય રીતે ગોપનીય માહિતી ધરાવતા પત્રો માટે બારીવાળું પરિબીડિયું પસંદ કરવામાં આવતું નથી. બરાબર છે. હવે અહીંયા વાત શું કરે છે તો કે અહીંયા છેલ્લે એક એવો પોઈન્ટ કીધો કે ગોપનીય માહિતી માટે. તોય પણ મિત્રો અત્યારના ટાઈમમાં તમે જોશો કે બેંકમાંથી તમને ડેબિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડનો પાસવર્ડ આપતા હોય તો ત્યાં પણ એ લોકો માહિતી તો ગોપનીય જ છે તો પણ એ બારીબારું કાગળિયું છે ને આપણને મોકલે છે અને બારીબારા કાગળિયાની અંદરની સાઈડમાં ખાલી તમારું એડ્રેસ વાંચી શકાય ને એટલી જ માહિતી આપણને દેખાતી હોય છે. તો આ પરિબીડિયાની વાત કરે છે કે આ રીતે પરિબીડિયું આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. રેગ્યુલર છે, પછી એવી રીતની કોઈ માહિતી હોય ને ખાલી તમારે એડ્રેસ જ દેખાવવું હોય, દેખાડવું રાખવું હોય તો તમે બારીવાળા પરિબીડિયાનો પણ ઉપયોગ કરી શકો છો. હવે મિત્રો આગળ વાત કરીએ તો કે પરિબીડિયા પરનું લખાણ, સુપરસ્ક્રિપ્શન જેને ઓળખવામાં આવે છે. પરિબીડિયા ઉપર સામાન્ય રીતે તો પત્ર મેળવનારનું સરનામું અને પત્ર લખનારનું સરનામું પિનકોડ સાથે લખવામાં આવે છે. આ ઉપરાંત પરિબીડિયાની વચ્ચે સૌથી ઉપરના ભાગમાં પત્ર મોકલવા વિશેની સૂચના જેવી કે બુક પોસ્ટ, રજિસ્ટર એડી, સ્થાનીય, અંગત એવું લખવામાં આવે છે. ત્યારબાદ જમણી તરફ પત્ર મેળવનારનું પૂરું નામ, સરનામું, સ્થળનું નામ અને પિનકોડ લખવામાં આવે છે. પત્ર લખનારનું સરનામું સામાન્ય રીતે નીચેના ભાગમાં સમગ્ર આડાપટ્ટા ઉપર છપાયેલ હોય અથવા તો ડાબા ખૂણે નીચે તરફ લખવામાં આવે છે. જ્યારે આમંત્રણ પત્રો કે સર્ક્યુલર પત્રો પરિબીડિયામાં મોકલવામાં આવતા હોય તો પરિબીડિયાના પાછળના ભાગ ઉપર મોકલનારના સરનામાં લખવામાં આવે છે. તો હવે મિત્રો અહીંયા જે વાત થઈ છે તો કે પરિબીડિયા પરનું લખાણ સામાન્ય રીતે લખનારનું સરનામું, મોકલનારનું સરનામું, પિનકોડ આ બધી વસ્તુ આપણે જોતા હોઈએ છીએ. ઘણીવાર એવું બનતું હોય છે કે ઉપરની સાઈડમાં છે ને જે વ્યક્તિ જેને મોકલવાનું છે એનું સરનામું હોય અને નીચેનો જે આડો પટ્ટો છે એની અંદર જે લખનાર છે એ વ્યક્તિનું નામ, સરનામું, પછી પિનકોડ આ બધી માહિતી એ લોકો મોકલાવીને આપે છે. અને અહીંયા એવું કહે છે કે જો સર્ક્યુલર પત્રો હોય પરિબીડિયાની અંદર મોકલવામાં આવ્યા હોય તો એની પાછળની સાઈડમાં મોકલનાર વ્યક્તિનું સરનામું એટલે કે કોણે મોકલું છે એના વિશેની વિગતો હોય છે. તો મિત્રો આ વાણિજ્ય પત્રોનો જે બાહ્ય દેખાવ છે એની અંદર આપણે 6 વસ્તુ વિશે વાત કરવાની હતી. હવે આ 6 વસ્તુ સમજ્યા પછી તમારે કોઈ પણ પ્રકારનો વાણિજ્યક પત્ર વ્યવહાર કરવો હોય મિત્રો તો તમે સરળતાથી આ વસ્તુ કરી શકો છો. કારણ કે એની જે 6 વસ્તુ છે, 6 વસ્તુને તમે સમજેલી છે એટલા માટે. તો મિત્રો આપણે આ સાથે આ પાઠ જે છે છઠ્ઠો પાઠ, ત્રીજો પાઠ કે વાણિજ્ય પત્રનો બાહ્ય દેખાવ અહીંયા પૂરો કરીએ છીએ. સાથે સાથે આ પાઠના જે કંઈ પણ સ્વાધ્યાયના પ્રશ્નો છે એ સ્વાધ્યાયના પ્રશ્નો તમે બુકમાં ઉતારી નાખજો. ચાલો મિત્રો તો આ વિડીયોને આપણે આજે અહીંયા પૂરો કરીએ છીએ અને નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એસપીની અંદર ચેપ્ટર જે નંબર 3 છે, કંપનીની સ્થાપના વિધિ, એના વિશે વાત કરશું. ઓકે મિત્રો, ચાલો, થેન્ક યુ.